ચાઇનાથી શરૂ થઈ અને દુનિયાના ઘણા બધા દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ તેમાં ચિંતિત છે. તેની સીધી અસર હીરા ઉદ્યોગની આર્થિક સ્થિતિ પર જોવા મળી રહી છે. પરંતુ શારીરિક રીતે હજુ કોરોના વાયરસ આપણા સુધી પહોંચ્યો નથી. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં નથી તેવું કહી શકાય, પરંતુ નથી તેનો અર્થ એવો પણ નથી કે આપણે સાવચેતી રાખવી જોઈએ નહીં. અને તે વાતને ધ્યાનમાં રાખીને વરાછા વિસ્તારના કેટલાક હીરાના કારખાનાઓમાં કારીગરો સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરીને દિવસ દરમિયાન કામ કરતા જોવા મળી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારના મેઇન રોડ પર રિલાયન્સ ફ્રેશની બાજુમાં આવેલા વૃંદાવન બિલ્ડિંગના બીજા માળ પર એક નાનકડા કારખાનામાં બધા જ કારીગરો દિવસ દરમિયાન માસ્ક પહેરીને બેસે છે. કારીગરો ઉપરાંત શેઠ, મેનેજર અને વોચમેન સહિતના તમામ કર્મચારીઓ દિવસ દરમિયાન માસ્ક પહેરી રાખે છે. નાની ફેક્ટરીથી શરૂઆત થઈ હવે લગભગ મોટા ભાગના કારખાના અને મોટી ફેક્ટરીઓમાં પણ હવે આ રીતે કારીગરો કામ કરતા જોવા મળશે. સરકાર કોઈ નવા નિયમ બનાવે અથવા આવી કોઈ બાબતમાં પ્રેશર કરે અને પછી આપણે કામ કરીએ, તેના કરતા સ્વૈચ્છિક રીતે સાવચેતીના ભાગરૂપે આપણે આપણી સુરક્ષા માટે બને તેટલા પ્રયત્ન કરવા જોઈએ. તેથી અમારા કારખાનામાં અમે બધાએ માસ્ક પહેરીને કામ કરવાની શરૂઆત કરી દીધી છે. તેજસ મોદી કારખાનેદાર અમારા એસોસિએશન દ્વારા હજુ કોઈ એવો મેસેજ મોકલ્યો નથી, પરંતુ સ્વૈચ્છિક રીતે જો કોઈ લોકો માસ્ક પહેરીને કામ કરતા હોય તો તે ખૂબ જ ઉત્તમ કહેવાય. આવનારા દિવસોમાં સરકાર દ્વારા મોટા મેળવવો નહીં કરવા જેવી અનેક બાબતોની ગાઈડલાઈન આવી શકે છે, પરંતુ જે લોકોએ સ્વૈચ્છિક રીતે શરૂઆત કરી દીધી છે તે સરાહનીય કહેવાય. બાબુભાઈ કથારિયા, પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.